मास्टर ने की तू आ मास्टर ने पूछू मैं कीधु शू बोलवा मास्तर आ मास्तर ने बधी खबर हो बधा हूँ हमणा हमणा कायदा फरता होय ने आमा तो लेवा देवा वगैरह अटवाई जाए अने हमणा आवला मारा बेटा बटका लईने फरे छे ने नो एवा हड़ेल माणसो माफियो मगावे छे हो एटले बटका बहु भयंकर छे एटले मैं मास्तर ने पूछू एना बटका निकली जाय माताजी हैरान करशे एने अमारो कोई एवो आशे होतो नथी क्यारे पण ई मोबाइल ना बटका भयंकर छे भाई तमने बधाने विनंती छे के बहु कोई ने कलाकारो के कथाकारो बोलता होय ने ई आपणा धर्मना माणसो छे आ तो चामडानी जीभ छे काई थोड़ुं घणुं बोलाई जाय तो सीधी नोंध न लेवी हो ई ध्यान राखो पण एक वात आपने कहूं कि हूँ कहतो तो कि भाई शुं कहेवुं जोईए मने के अमारा समाज ने नाम मेघवाल समाज अने साहेब आ समाज ने मारे कहेवुं छे કે અસ્પૃશ્યતા નિવારણ તમે એમ માનો છો મહાત્મા ગાંધીજીએ કર્યું છે પણ ભગવતી આઈ નાગબાઈ ચારણ જગદંબા 500 વર્ષ પહેલા થયા જેને જૂનાગઢની મહાસત્તાનો ગુથલાવી નાખી ભલા માણસ જેને જૂનાગઢ નામ કહેવાય છે કે મહાસત્તાને ઉથલાવીને આઈ નાગબાઈએ નવનિર્માણના જ્યારે સ્થાપના કરી અને પછી માં જ્યારે હેમાળા ગયા છે ને ત્યારે ગાડું હાંકીને ગયો છે ને મેઘવાળ સમાજનો માણસ ગયો માનું ગાડું હંકારીને ગયો છે એ મેઘવાળ સમાજનો માણસ ગયો છે અને મેઘવાળ સમાજનો માણસ ગાડું હાંકતો હતો એટલે ગાડું હાંકતો હતો એટલે એમના ઘરનાએ કીધું કે માં મને લેતા જાઓ કે બેન બેટા બેટા તું પાછી વળી જા અમારે તો હિમાલય આડ કરવા માટે જવું છે કે ના માં તમે વ્યા જાઓ પછી અમારે જીવન જીવીને કરવું છે માં જ નેતા વહી જાય પછી જીવવું શું ભલા માણસ બે માણસ આઈ નાગબાઈની સાથે છેક હિમાલય સુધી ગયા છે અને આઈ નાગબાઈની સાથે જેનો દેહ પડ્યો છે આજની તારીખે ભગવતી આઈ નાગબાઈ જૂનાગઢ જિલ્લાનો મોણિયા અને મોણિયા મંદિરમાં તમે જાજો પેલા આઈની સાથે જે મેઘવાળ સમાજનો માણસ ગયો છે ને એને શ્રીફળ ચડે છે પછી આઈ નાગબાઈને શ્રીફળ ચડે છે આ હકીકત એક સમય એવો હતો સમય સમયનું બધું કામ કર્યા કરે છે ભાઈ એમાં કોઈ કોઈ વિસ્મય કરવાની જરૂર નથી ને રીહ કરવાની જરૂર નથી સમય કામ કર્યા કરે ભાઈ હા આ રાજાઓના હાથમાંથી રાજ ઝોંટી લેશે અને લોકોના હાથમાં રાજ આવશે એવું કોઈ દી કોઈ વિચારેલું ખરું કોઈ દી કોઈ વિચાર્યું નહીં હોય પણ થયું ને એવું સમય છે સમય બદલ્યા કરે સમયમાં ફેરફાર થયા કરે એ તો આપણે સ્વીકાર જ છું આ કોરોના કાળ ગયો કોઈ કોઈને રામ રામ નહોતો મળતો ને હગા માવતીને બાળવા નહોતા જતા આવું બને કોઈ થયું તું કે નહીં સમય છે સમય કરી દે ભાઈ માણસને પરવશ કરી દે સમયની બલિહારી છે એટલા માટે હું આપને વાત કરું કે તમે આ રાજભાઈનું ગામ દેવળિયા રંગોળાથી આગળ બરાબર અને એ દેવળિયાનો રોડ તમે જાઓ છે ઢસા વટી જાઓ અને ઢસા બાબરાનો જે હાઈવે છે રાજકોટમાં ત્યાં ડેરડી ગામ આવે છે આ જાનભાઈનું આઈ જાનભાઈમાં 300 વર્ષ પહેલા ચારણ જગદંબાએ એક વાવ ગળાવી અને વાવમાં પહેલા મેઘવાળ સમાજના માણસો પાણી ભરે પછી વધારે વરણ ભરે એ આઈ રાજના જાનભાઈએ કરેલું સાહેબ આ તો હકીકત વાત છે તમે આજની તારીખે તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે અને સ્ટેશનનું નામ જ છે જાનભાઈની ડેરડી એમ રાજભાઈ એટલે કહેવાનો મારો અર્થ એટલો છે કે સમાજના મહાન માણસોએ બહુ બધા મહાન કાર્યો કર્યા છે એવા મહાન માણસોને વંદન છે અને એક સમય એવો હતો કે આ આયર કુળને જેથી એમ કહેવાય છે કે એટલો મોટો જશ અપાવવા માટે હુંડલામાં નાખી અને જૂનાગઢના એમ કહેવાય છે કે દરવાજેથી નીકળેલો એક માણસ હે વાલભાઈ વડારાને કીધું કે રાણા વંશનો દીવો છે એ આને પ્રજ્વલિત રાખવો તારા હાથની વાત છે અને એ બજાર વાળવા વાળો માણસ પોતાના હુંડલામાં 9 હોરટના ધણીને બાળકુંવરને હુંડલામાં નાખી અને સોલંકીની આણદાણ વચ્ચે એમ કહે છે એમ કેમ આડીદર બોલીદર ગામ પહોંચાડે છે અને વાલભાઈને કીધું વાલભાઈ કીધું બોલ બાપ ભીમ તારે શું જોવે છે કે બેન બીજું મારે કાંઈ નથી જોતું પણ મને તારે કેડે કટાર છે ને કટાર મને આપી દે હે
કે કેડે છે ને કેડે કટાર આપી દે, કટાર ને શું કરવી છે કે મને આપ તો ખરી કે બે ભાઈ તું માગતો હું મારો જીવ આપી દઉં, જૂનાગઢ ની વડારણ કે છે વાલભાઈ કે હું તું આપ તો માગતો જીવ આપી દઉં, કે બેન જીવ નથી જોતો પણ આ તારી કટારી મને આપ. અને ઈ ભીમે હાથની માલપા કટારી લઈ અને વહરા માણાનું વેણ છૂટન જેટલી વાર લાગે એટલી વારની માલપા પોતાના દેહમાં કટારી હુલાવી હુલાવી દીધી. કટારી બાપા વાલજીભાઈ કટારી હુલાવ્યા પછી ઓલી વાલબાઈ કહે છે બાપ તને જોતો હોત તો જૂનાનો અડધી ગાદી તો ભાગ પાડી દે, જૂનાગઢનો ખજાનો તને આપી દે, તું આ શું કામ કર્યું? કે બેન અમારે ઘરે લગ્ન હોય, બધા મહેમાનો આવ્યા હોય, ઢોલની માથે દાંડીઓ પડતી હોય, ધીરે 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 હરણાઈ વાગતી હોય, હો હો બંધુકિયા લાખે ગોડે રે વીરની જાન, જેની જેની શરણે વાગતી હોય. અને એ વખતે થોડોક મવડાનો અને જેમ એમ કહેવાય છે કે ડાબી આંખને ટહર લાલ થાય અને મૂછમાં તો ફરક 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 મૂછું થવા મને, તેથી અમારા હગા પહેં કહેવાય કે હું કઈ જેમ તેમ નથી, ઓ જૂનાગઢના રાજાને બચાવવાળો હું છું, અમે તો સમાજના નાના માણસો છીએ, આ નાના પેટમાંથી મોટી વાત નીકળી જાય ને તો મારી 71 પેઢીને કલંક લાગે, એટલા માટે મારું મોત મીઠું કરી લીધું છે. આ સમાજના જે માણસો છે એના માટે ભાર ભાર ગૌરવ છે, એના માટે ઝવેરચંદ કાળીદાસ મેઘાણીને તમે વાંચજો કે મેઘાણીએ ગામડે ગામડે નેહડે નેહડે ફરી અને સમાજનો નાનો માણસ હોય કે મોટો માણસ હોય એના હૃદયની માઇલ પર રહેલી ખુમારીને, એના હૃદયમાં રહેલી ઉદારતાને, એને હૃદયમાં રહેલી દાનવીરતાના વખાણ કર્યા છે.